ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર. આપણે ગયા વિડીયોમાં જોયું કે આર્નિકા, રસ્ટોક્સ અને સાંધાના દુખાવા અને એ બધાની કસરતો આપણે જોઈ. તો આ વખતે આપણે એ જાણીશું કે હોમિયોપેથી શું છે. હોમિયોપેથી એ છે કે હોમિયો મીન્સ બેલેન્સ અને પેથી મીન્સ રોગો. તો જો આપણા શરીરની અંદર બેલેન્સ ના જળવાય તો રોગો થાય. એના માટેની આ બધી દવાઓ તમને લો તો તમને એનાથી બેલેન્સિંગ કરે તમારા શરીરમાં. પણ એની સાથે સાથે આપણા શરીરની અંદર 7 ચક્રો આવેલા છે. 7 ચક્રો જે આપણા શરીરને મજબૂત બનાવે છે. એમાંનું પહેલું ચક્ર છે જેનું નામ છે મૂળાધાર ચક્ર. મૂળાધાર ચક્ર આપણા શરીરને પૃથ્વી સાથે જોડે છે અને ઉપર આકાશની અંદર ગ્રહ મંડળમાં મંગળ નામના ગ્રહ સાથે જોડે છે અને એનો કલર એ જે દર્શાવે છે એ લાલ કલર છે. એટલે જ્યારે પણ તમે આ મૂળાધાર ચક્ર ઉપર ધ્યાન કરો ત્યારે લાલ કલર ત્યાં ચક્રની અંદર લઈ અને એના ઉપર આ વર્ણાક્ષરનું ધ્યાન કરો. હવે આ તમારી કરોડરજ્જુ છે એ તમે જુઓ, એના છેલ્લા હાડકા ઉપર આ ચક્ર આવેલું છે. હવે જ્યારે જ્યારે તમે ધ્યાન કરો ત્યારે આ લાલ કલર અને આ વર્ણાક્ષર લમ એનું ધ્યાન ત્યાં તમારે ધરવું. હવે પછી આપણે ધ્યાન કસરતોની શરૂઆત કરીશું. એ કરતા પહેલા એક વાત ધ્યાન રાખો, તમારે નાકથી શ્વાસ લેવાનો, તમારું ધ્યાન અહીંયા મૂળાધાર ચક્ર પર રાખવાનું, એની અંદર આ લમ વર્ણાક્ષરનું ધ્યાન કરવાનું અને શ્વાસ પછી તમારે કરોડરજ્જુથી બહાર કાઢવાનું. તો આ તમારે ધ્યાન રાખવાનું. તો આપણે હવે કસરત શરૂ કરીએ. આપણે 3 ટાઈપની કસરત કરવાની છે એટલે તમે બધા સાથે રહેજો, આપણે બધા સાથે કસરત કરીશું. તો ચાલો હવે આપણે ધ્યાન કસરત શરૂ કરીએ. ધ્યાન કસરત આપણે કરતા પહેલા પાછા આપણે યાદ કરી લઈએ કે નાકથી આપણે શ્વાસ લેવાનો છે, આપણી કરોડરજ્જુના છેલ્લા હાડકા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું, એના અંદર લાલ કલર જોવાનો, એના અંદર આ વર્ણાક્ષર જોવાનો લમ, અને આપણી કરોડરજ્જુમાંથી શ્વાસને બહાર કાઢવાનો ધીમેથી. હવે આપણે દરેક વર્ણાક્ષર માટે અલગ અલગ પોઝિશન હોય છે, તો આપણે આ વર્ણાક્ષર માટેની પોઝિશન હું તમને બતાવું. આપણે બંને હાથને આ રીતે રાખવાના. આ રીતે રાખ્યા પછી તમારી તર્જની અને તમારા અંગૂઠાને આ રીતના પોઝિશન કરવાના અને તમારી ત્રણેય આંગળીઓને આ રીતે રાખવાના, જો તમે બરાબર જોઈ શકશો. પછી આને આમ સ્થિતિમાં લાવી અને પછી એને તમારા થાઈ પર મૂકવાના. હવે તમારે ઊંડો શ્વાસ લેવાનો, તમારું ધ્યાન જ્યારે વર્ણાક્ષર બોલાતું હોય ત્યારે તમારા મૂળાધાર પર રાખવાનું અને પછી ધીમેથી શ્વાસ બહાર કાઢવાનો. તો ચલો આપણે હવે શરૂ કરીએ. લમ શ્વાસ બહાર કાઢો, એક ફરીથી શ્વાસ ઊંડો લો. લમ શ્વાસ બહાર કાઢો, બે લમ આપણી એક ધ્યાન કસરત થઈ. હવે આપણે બીજી ધ્યાન કસરત જોઈશું. બીજા ધ્યાન કસરતમાં આપણો વર્ણાક્ષર છે એ ગમ છે. જ્યારે આપણે ધ્યાન ધરીએ તો લાલ કલર હોય પણ આપણો વર્ણાક્ષર ગમ છે. ઓકે, હવે હું એની પોઝિશન બતાવું. તો આપણા હાથને આ રીતના બંને હાથને રાખી તમે એને વાંકા વાળો, જમણા હાથને ડાબા હાથની અંદર અંક આપણે ક્લચ કરીએ એવી રીતના કરી અને તમે આવી રીતના એને પોઝિશન કરો. આ રીતના થઈ ગયું તમારું, તમે જોઈ શકો છો. હવે તમે ઊંડો શ્વાસ લો. હવે તમારી મૂળાધાર ચક્ર પર તમારે ગમ એ વર્ણાક્ષરનું ધ્યાન ધરવાનું અને પછી તમારી કરોડરજ્જુમાંથી શ્વાસ બહાર કાઢવાનો. ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ. ગમ ગમ બે ગમ ત્રણ. તો આ આપણી બીજી ધ્યાન
કસરત થઈ. હવે આપણે ત્રીજી ધ્યાન કસરત કરીશું. ત્રીજી કી ધ્યાન કસરતની પોઝિશન કેવી રીતના કરવાની એ હું તમને બતાવું. તો પાછા આપણા બંને હાથને આ પોઝિશનમાં મૂકવાના, આપણા અંગૂઠાને અને પહેલી ત્રણ આંગળીઓને એના બાજુની એને આ રીતના પોઝિશન કરવાની. હવે તમે બધા જોઈ લેજો, આ રીતના પોઝિશન કરવાની, બરાબર જોઈ લીધું? પછી એક તમારા બાજુ લાવી અને એને તમારા થાઈ પર મૂકી દેવાની. હવે તમારે ઊંડો શ્વાસ લેવાનો. તમારું ધ્યાન જ્યારે તમે મૂળાધાર પર કરો ત્યારે જ્યાં સુધી આ વર્ણાક્ષર બોલાતા હોય ત્યાં સુધી તમારું ધ્યાન મૂળાધાર પર રાખજો અને પછી ધીમેથી શ્વાસ બહાર કાઢવાનો કરોડરજ્જુમાં થઈને તો મારી સાથે એ ક્રિયા કરો. ચલો આપણે શરૂ કરીએ. હું ગમ ગ્લોમ. એક શ્વાસ બહાર કાઢ્યો. હવે ફરીથી કરીએ. હું ગમ ગ્લોમ. ફરીથી ઊંડો શ્વાસ લઈએ. હું ગમ ગ્લોમ. શ્વાસ બહાર કાઢ્યો. ત્રણ. તો આ રીતના આપણે ત્રણ ધ્યાન કસરતો કરી એ દિવસના તમારે તમારા જે ટાઈમિંગ પ્રમાણે તમને જે માફક આવે એ પ્રમાણે કરવાની દરરોજ. હવે હું તમને બીજું બતાવું કે સેનાથી તમારા મૂળાધાર ચક્રને અંદરનું વધુ ને વધુ મજબૂત કરી શકાય જેથી તમારું શરીર વધુ બેલેન્સિંગ બને. કારણ કે આપ મારી હું તમને આ બતાવું છું જે છે એ મૂંગા, એને મૂંગો કહે છે અને કોરલ પથ્થર કહે છે. આપણે પહેલાં મેં બતાવ્યું કે આ લાલ કલરનો કોરલ પથ્થર આપણા મૂળાધાર ચક્ર માટે છે. તો એને એ પથ્થરને હું તમને બહાર કાઢીને પણ બતાવું. એને હું પાણીમાં રાખું છું, એનું પણ હું તમને કેમ રાખું છું એ બતાવું. તો આવો આ પથ્થર છે, આ તમે જોઈ શકો છો. જોયો તમે? તો આ પથ્થર આ રીતનો આવે છે. તો આને પહેલા તો તમારે એને ટેસ્ટ કરવાનો. ટેસ્ટ કેવી રીતના કરવાનો કે આ પથ્થર હોય એને તમારા હાથની અંદર ક્યાંય પણ, જમણો હોય કે ડાબો હોય, ત્યાં ઉપરના ભાગમાં આમ લઈ એને આમ લગાડી એના ઉપર ટેપ લગાડી દેવાય. એટલે અને પછી તમારે એને ત્રણ દિવસ સુધી રાખવાનો. ત્રણ થી ચાર દિવસ તમારી અંદર તમારી ભાવનાઓમાં, સંવેદનાઓમાં કંઈ પણ તમને ફેરફાર લાગે કે તમને ગુસ્સો આવે છે, તમને એન્ઝાયટી થાય છે, તમારી અંદર કંઈ પણ ફેરફાર તમને લાગે તો તમારે એને કાઢી નાખવાનો, એને ધોઈ નાખવાનો. એને કાઢી ધોઈ અને પછી એને આવા જેમ મેં પાણીમાં રાખે છે એવી રીતના તમે એને પાણીમાં રાખી, આ જેમ મેં એને પાણીમાં રાખે છે એવી રીતના તમે એને પાણીમાં રાખજો. ધોયા પછી પાણીમાં મૂકજો, એને પાણીમાં પલાળી આવી રીતના, અને સવારે આ પાણી છે એને ગાળીને તમારે પી લેવાનું. કારણ કે એનું એ કારણ છે કે આની અંદરના રાસાયણિક જે માત્રાઓ છે, રાસાયણિક ગુણો છે આના, એ તમારા શરીરને મળે તો તમારા શરીરને મજબૂત બનાવવામાં એ બહુ કામ કરે છે. એટલે એ રીતના તમારે લેવાનું. હવે ધારો કે તમને ફળ્યો, તમને કોઈ ચેન્જ બધા ન દેખાયા, અને એવું જો થાય તો તમારે કાં તો કોપરમાં એટલે કે તાંબામાં અથવા તો સિલ્વરમાં એટલે કે ચાંદીમાં, આ બંને ધાતુમાંથી કોઈ એક ધાતુમાં એને વીંટી બનાવી અથવા તો ગળાનું પેન્ડન બનાવીને પહેરવાનું. હવે ક્યાં પહેરશો? કારણ કે આ મૂળાધાર ચક્ર પૃથ્વી તત્વને દર્શાવે છે. એટલે તમારે આ આપણી આંગળી છે જે આ આંગળી, એ આંગળી પૃથ્વી તત્વને દર્શાવે છે, એ આંગળી પર તમારે પહેરવાનું. તો આ તમને બરાબર હવે ખબર પડી ગઈ હશે ક્યાં પહેરવાનું, કેવી રીતના એનો ટેસ્ટ કરવાનો, આ બધી જ વસ્તુ તમને ખબર પડી ગઈ. જો તમે આની આ તમારું મૂળાધાર ચક્ર મજબૂત થાય તો તમને ફાયદો શું થાય છે? તમારા શરીરની અંદરની કબજિયાત જતી રહે છે, તમારી ચામડી એકદમ સાફ થઈ જાય છે. ધારો કે તમને કોઈ જાતના પિમ્પલ્સ હોય આ હોય તો એ કાઢી નાખે છે. તમારા મનની એકાગ્રતા વધારે છે, તમારું મન જ્યારે ડરમાં હોય તો એને નીડર બનાવે છે. તો આ બધા જ ગુણો તમને આ મૂળાધાર ચક્ર જ્યારે મજબૂત થાય ત્યારે મળે છે. તો આ તો આપણે આ આજે કરી. હવે આના પછીના ચક્રો
ના બીજા વિડીયો બનશે એ પણ હું તમને જણાવતી રહીશ. એના માટે તમે બેલ આઇકોન દબાવજો એટલે તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આના પછી હું એ બધા જ જે મિત્રો છે જેમણે જઈને મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ કરી એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું મારે એ તમને કહેવાનું કે મારા આગળના વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ કે જેથી કરીને તમને આગળનો કોઈ વિડીયો જોવો હોય તો તમે જરૂર જોઈ શકો અને એની માહિતી લઈ શકો. તો આ બે વાત મારે તમને જણાવી હતી. પછી હવે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું આ વિડીયોને ભૂલતા નહીં અને જોડે જોડે પાછું બેલ આઇકોન ભૂલતા નહીં. તો ચલો આપણે પછી નવા વિડીયોમાં મળીશું.